નમસ્કાર મિત્રો, હું છું યોગેશ વ્યાસ. કમ્પ્યુટર ડીજી ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. લેક્ચર નંબર 11 માં આપણે આજે જોઈશું વિન્ડોઝ 10 કેવી રીતે શટડાઉન થાય, કેટલી રીતે શટડાઉન કરી શકાય. તો વિન્ડોઝ 10 ના લેક્ચર નંબર 2 ની અંદર આપણે આગળ વધીએ. મિત્રો, આ છે વિન્ડોઝ 10, આપણી સામે ડેસ્કટોપ છે. હવે કમ્પ્યુટર શટડાઉન કરવા માટે પહેલા તો શું કરી શકાય, સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરીએ. સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરતાની સાથે જ અહીંયા પાવર ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરીએ એટલે આપણને શટડાઉન અને રીસ્ટાર્ટ આ બે ઓપ્શન દેખાય છે. શટડાઉન એટલે શું, કમ્પ્યુટર બધી સર્વિસ બંધ કરી દેશે, બધી એપ્લિકેશન બંધ કરી દેશે અને કમ્પ્યુટરને સંપૂર્ણ બંધ કરી દેશે. આ પ્રક્રિયા છે શટડાઉન. રીસ્ટાર્ટ એટલે શું, કમ્પ્યુટર બધી એપ્લિકેશન બધી સર્વિસ બંધ કરી કમ્પ્યુટરને સંપૂર્ણ બંધ કરી ફરી વખત પોતાની જાતે કમ્પ્યુટરને શરૂ કરી દેશે. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે રીસ્ટાર્ટ. તો અહીંયા તમે જેના પર ક્લિક કરશો એ મુજબ કમ્પ્યુટર શરૂ થશે, બંધ થશે. હવે આગળ વધીએ. અહીંયા સ્ટાર્ટ મેનુ પર રાઈટ ક્લિક કરશો તો આપણે શટડાઉન ઓર સાઇન આઉટ એ ઓપ્શન દેખાશે. તો અહીંયા 1, 2 અને 3 ઓપ્શન થઈ ગયા. આ બે તો જોયા, ત્રીજું છે સાઇન આઉટ. સાઇન આઉટ નો અર્થ થાય છે જે કઈ યુઝર ચાલુ હશે એ યુઝર લોગ ઓફ થઈ જશે, લોગ આઉટ થઈ જશે. યુઝરની બધી સર્વિસ અને એપ્લિકેશન બંધ થઈ જશે અને ફરી વખત વેલકમ સ્ક્રીન તમારી સામે આવશે અને એમાં યુઝરનો પાસવર્ડ પૂછવામાં આવશે. યુઝર સ્ટેટ ફરી વખત શરૂ થશે. તો આ રીતે પણ આપણે શટડાઉન કરવા માટેના ઓપ્શન આ જગ્યાથી આપણે મેળવી શકીએ છીએ. હવે માઉસ નથી, માઉસ ખરાબ થઈ ગયું છે. સ્ટાર્ટ મેનુ પર રાઈટ ક્લિક કેવી રીતે કરવું, તો એના માટે શોર્ટકટ કી છે વિન્ડોઝ કી પ્લસ એક્સ. વિન્ડોઝ કી પ્લસ એક્સ કરશો આ રીતે ખુલી જશે. અહીંયા યુની નીચે અંડરલાઇન છે એટલે તમે યુ પ્રેસ કરશો તો બાજુનું મેનુ ખુલી જશે. એમાં આઈ ની નીચે અંડરલાઇન છે, આઈ પ્રેસ કરશો તો સાઇન આઉટ થશો, યુ પ્રેસ કરશો તો શટડાઉન થશો અને આર પ્રેસ કરશો તો રિસ્ટાર્ટ થશે. કેમ કે આર ની નીચે અંડરલાઇન છે. તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી એની શોર્ટકટ કી છે અલ્ટર F4. અલ્ટર પ્લસ F4. અલ્ટર પ્લસ F4 કરશો એટલે વિન્ડો ઓપન થશે. અહીંયા તમને સ્વિચ યુઝર, સાઇન આઉટ, શટડાઉન અને રિસ્ટાર્ટ અહીંયા 4 ઓપ્શન દેખાડે છે. તો સ્વિચ યુઝર એટલે શું, એક યુઝરમાંથી બીજા યુઝરમાં ટ્રાન્સફર થવું એને સ્વિચ યુઝર કહેવામાં આવે છે. તો એમાં શું પ્રોસેસ રહે છે, તો આ યુઝર જે ચાલુ યુઝર છે એ યુઝરની કોઈ એપ્લિકેશન કોઈ સર્વિસીસ બંધ નથી થતી અને તમે બીજા યુઝરમાં લોગ ઇન થઈ શકો અને એ યુઝરમાં પણ કામ કરી શકો. એટલે બંને યુઝરમાં સ્વિચિંગ યુઝર ઓપ્શન પસંદ કરીને વારા ફરતી બંનેમાં કામ કરી શકો છો. તો આ રીતે વિન્ડોઝ 10 ની અંદર પણ આપણને ઘણા બધા ઓપ્શન જોવા મળી રહ્યા છે, એ ઓપ્શન આપણે યુઝ કરી શકીએ. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરો. થેન્ક્સ ફોર વોચિંગ. હું છું યોગેશ વ્યાસ ફ્રોમ કોમ્પ્યુટર ડીજી ક્લાસ.